വർണിവേശരമണീയദർശനം മന്ദഹാസരുചിരാനനാംബുജം പൂജിതം സുരനരോത്തമേർമുദാ ധർമ്മനന്ദനമഹം വിചിന്തയേ. ഓം അവതാരിണേ ശ്രീ സ്വാമി നാരായണായ നമോ നമഃ. ശ്രീ സഹജാനന്ദായ നീലകണ്ഠായ ച നമോ നമഃ. ശ്രീ ഗുരുചരണ കമലേഭ്യോ നമോ നമഃ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી હરે કૃષ્ણ મહારાજની જય. શ્રી ઘનશ્યામ મહારાજની જય. કથા સાંભળનારા બધા જ ભક્તોને ખૂબ હેતથી જય શ્રી સ્વામિનારાયણ. શ્રી હરિ ચરિત્રામૃત સાગર પૂર ચોથું તરંગ 102મું. ગઈકાલની કથા જે ચાલે છે, કુમાર્ગી માણસોએ, કુબુદ્ધિવાળા કુત્સિત પુરુષોએ અધર્મને ધર્મ ઠરાવી સરકારને ભગવાન સ્વામિનારાયણની વિરોધમાં વાતો કરી. તમે આ સ્વામિનારાયણને રોકો, આ સ્વામિનારાયણ તદ્દન ઉલટી વાતો કરી. બે વાત કરીશ. શાસ્ત્રોમાં કળિયુગના લક્ષણમાં લખ્યું છે કે કળિયુગમાં લોકો અસત્યને સત્ય માની લેશે અને સત્યને અસત્ય માની સત્યનો અપરાધ, સત્યની નિંદા, સત્યની ટીકા રોજ બરોજ કરશે. કળિયુગના લક્ષણમાં લખ્યું, અસત્ય એટલું બધું સુવાળું બળવાન હશે. તમે વિચારો, આ કથા આપણે સાંભળીએ છીએ એમાં સ્પષ્ટ દેખાય છે. આજે ઘર ઘર કી કહાની તમે જુઓ, દેશ દેશની, દેશ વિદેશની કેટલી વાતો તમને કરું. તદ્દન ખોટા માણસો છે, તળિયાથી લઈ તે તાળવા સુધી, ટોપ ટુ બોટમ જે માણસો અધર્મથી ભરેલા છે એ અત્યારે પૂજાઈ રહ્યા છે. કૌરવો ખોટા હતા, રાજ્યમાં એનો હક હતો જ નહીં. ધૃતરાષ્ટ્ર તો આંધળો હતો, અધર્મના માર્ગે ચાલનારા હતા, તો પણ સત્તા મળી પૂજાવા લાગ્યા, અભિમાનથી ફૂલાવા લાગ્યા. પાંડવો સાચા હતા, ધર્મ એમના પક્ષે હતો, તો પણ આપણે જાણીએ છીએ કે ભગવાન કૃષ્ણ સિવાય, અમુક રાજા મહારાજા સિવાય કોઈના પક્ષે નહોતા. પિતામહ ભીષ્મ પણ ખોટાનો પક્ષ છોડી ન શક્યા, ગુરુ દ્રોણ પણ ખોટાનો પક્ષ છોડી ન શક્યા, કૃપાચાર્ય પણ ખોટાનો પક્ષ છોડી ન શક્યા. ધીસ ઇઝ ધ રિયલ પિક્ચર ઓફ કળિયુગ. કળિયુગમાં તમારી સાથે કે મારી સાથે આવું થાય તો ક્યારે ચિંતા કરવી. કળિયુગની શરૂઆત જ આવી રીતે થઈ છે, અવળી ગંગા ચાલવાની. એટલા માટે શાસ્ત્રમાં લખ્યું, સત્યનું પાલન કરવું, પણ હું જ સાચો છું આવું પુરવાર કરવાનું દરરોજ પ્રયત્ન કળિયુગમાં કરવા નહીં, જો કરવા જાય તો ઘણીવાર પીલાઈ પણ જાય. મહારાજે મને જેવું સુજાડ્યું એવું મેં કર્યું. મારા મહારાજને મારા ગુરુજી જેમ મને આજ્ઞા કરે છે એમ હું તો ચાલું છું. અબ સોપદિયા ઇસ જીવન કા સબ ભાર તુમ્હારે હાથો મે, હે હાર તુમ્હારે હાથો મે, હે જીત તુમ્હારે હાથો મે. હાર અને જીત, યશ અને અપયશ, છ વસ્તુ યાદ રાખજો જીવનમાં, બહુ સમજવા જેવી વસ્તુ છે. હાનિ લાભ જન્મ મરણ જસ અપજસ વિધિ હાથ. તુલસીદાસજી મહારાજ
રામચરિત માનસમાં લખે છે, હાનિ લાભ, પ્રોફિટ એન્ડ લોસ, જન્મ મરણ, બર્થ એન્ડ ડેથ, યસ અને અપયસ, આ છ વસ્તુ ભગવાનના હાથમાં છે. તમે કયું કામ કરો છો, કેટલો લાભ થશે, તમે નક્કી ન કરી શકો. હાનિ, લાભ, જન્મ, મૃત્યુ, યસ અને અપયસ, આ છ વસ્તુ ભગવાનના હાથની છે. માટે તમારા વિશે કોઈ નિંદા કરે ત્યારે તમારા મનને સ્થિર રાખજો, તમારી કોઈ સ્તુતિ કરે ત્યારે સાવધાન થજો. બંને રસ્તા ખરાબ છે, પણ આપણે આપણી માનસિકતાથી એવું માન્યું છે કે આપણું કોઈ સારું બોલે એ જ સારું આપણા માટે. સારું બોલી બોલીને તો પેલો સાબુ બાથરૂમમાં ઘસાય ને દાદા, એમ ઘણાને લોકો ઘસી નાખે છે. સારું બોલી બોલીને ઘણા લોકો સાબુની જેમ ઘસી નાખે છે. સાબુની જેમ ઘસાય તો હજી હારા, બાથરૂમમાં પડ્યા રે, ઘરમાં રે, પણ પેરી કેરીના ગોટલાની નીચો હોય ને, ઘોળી ખોળીને જોયું છે ને તમે, એમ ઘણા બિચારા દુનિયાના સજ્જન માણસોને આ દુનિયા એવા ઘોળી નાખ્યા છે અને રસ નીચોવી નાખ્યો છે, ને પછી શું કરે? એ ગેર મુમકિન હે કે દુનિયા અપની મસ્તી છોડ દે. કોઈ ઉર્દુના શાયર કેટલું કેવો જોરદાર લખે છે, એ ગેર મુમકિન હે કે દુનિયા અપની મસ્તી છોડ દે, એ દિલ તુ હી બેકાર વસ્તી છોડ દે. એ ગેર મુમકિન હે, અસંભવ છે કે દુનિયા પોતાની હઠ છોડી શકે. આ દુનિયાનો એકે એક માણસ હઠ પકડીને, જીદ પકડીને, હું જ સાચો, અભિમાન પકડીને બેઠો છે. એટલા માટે અભિમાનથી બચીએ, શાસ્ત્રોને વાંચીએ, સંતો પાસે જઈએ અને આપણે એક એક પગથિયા સત્સંગના ચડવા શરૂ કરીએ આપણાથી જ. નિંદા અને સ્તુતિ આ બંને સમજવા જેવા છે. ભગવાન શ્રીહરિ તો નિંદા અને સ્તુતિથી પર છે, પરબ્રહ્મ છે, પરાત્પર છે. એમના વિરોધમાં એમના સમયમાં એટલા મોટા આવા ચક્રાવાતો નીકળે ચાલેલા ચારે બાજુ, એમાંનો એક દ્રષ્ટાંત આપણે શ્રવણ કરી રહ્યા છીએ. ચાલો આગળ કથાને વધારીશું. સરકારને પેલા કુપનથી લોકો કહે છે, કુપનથી પુની બોલત ભયે સુનહો શ્રે સરકાર, કુપનથી પુની બોલત ભયે સુનહો શ્રે સરકાર, ચબૂતરા હે ધર્મ ભુવન બડે બડે પુર મોજાર, ચબૂતરા હે ધર્મ ભુવન બડે બડે પુર મોજાર, કુપનથી પુની બોલત ભયે. કુમારગી લોકો ફરી આગળ કહેવા લાગ્યા, અરે સરકાર, આપ સાંભળો, આપણા શહેરમાં મોટા મોટા ચબૂતરા એટલે કે દારૂના પીઠા જે ચાલે છે ને, આજ બધા ધર્મભુવન કહેવાય, એમાંથી ધનની આવક છે. તમે તપાસ કરો, દ્વારિકાથી કલકત્તા સુધી, મારવાડથી મુંબઈ સુધી અઢળક ધન એમાંથી જ આવે છે. તે ધન કરોડો રૂપિયામાં સરકારને મળે છે. અમને એવો વિચાર થાય છે કે તે આવકના સ્વામિનારાયણ શત્રુ છે, સ્વામિનારાયણ બેઠા છે આ બધી આવક બંધ કરવા. સરકાર, નુકસાન તમને જવાનું છે, તમારે ભીખ માગવાનો વારો આવશે. ડોંગરેજી મહારાજ બહુ સરસ વાત કહેતા, શાસ્ત્રમાં અસુરની વાતો આવે ને ત્યારે એને પણ દ્વેષ કરવાની જરૂર નથી. જુઓ, શાસ્ત્રમાં અસુરની વાત આવે ને ત્યારે એને પણ દ્વેષ કરવાની જરૂર નથી. એકાદ રાવણ આપણી અંદર બેઠો છે, એકાદ કંસ આપણી અંદર બેઠો છે. તુહી પાંડવ, તુહી કૌરવ, તુહી રાવણ, તુહી રામ, અહિયાના કુરુક્ષેત્ર પર પળ પળનો સંગ્રામ. વચનામૃત પ્રથમનું 70મું મહારાજ એમ કહે, મહાભારતમાં જેવું યુદ્ધ ચાલતું હતું, ઘમાસાણ યુદ્ધ, કોઈના હાથ, કોઈના પગ, કોઈનું માથું, કોઈનું ધડ, એવા શ્રીજી મહારાજ કે એક એક અંગ કપાતા હતા, લોહીની નદીઓ વહેતી હતી અને
એવું યુદ્ધ શ્રીજી મહારાજ એમ કહે, જીવ પ્રાણી માત્રના અંતરમાં પળે પળે ચાલે છે. આપણી અંદર આવો આસુરી ભાવ પડ્યો હોય છે, ઘણીવાર લાલચ જાગે ને કંઈ મોટો લાભ થવાનો હોય ને, ત્યારે આપણે આ બધું વિચારીએ છીએ. સંતો વાતો કરે પણ એમ સાધુની વાત માનવાથી કંઈ થોડા પૈસા આવવાના છે, એનાથી કંઈ થોડી ગાડી ચાલવાની છે, એનાથી કંઈ થોડા મોટા બંગલાને BMW પણ મળવાની છે. એ તો સ્વામી ભલે કે આપણે બધું કરી નાખો અને પછી બે રસોઈ આપશો ને એટલે સ્વામી તો રાજી, આશીર્વાદ આપશે, આપણા પાપ બધા પૂરા. લો, આવો આસુર ભાવ, નાસ્તિક ભાવ ઘણી વાર આપણી અંદર પડ્યો હોય છે, એને ઓળખીએ. કેવી સરસ વાત છે, શાસ્ત્રોમાં આસુરી જીવોની વાત આવે છે ને, એને દ્વેષ કરવાની જરૂર નથી, એમાંથી પાઠ શીખવાની જરૂર છે. ડોંગરેજી મહારાજનું સૂત્ર. હા, બહુ સમજવા જેવી આ બધી વાતો છે. મેં હમણાં તમને કહ્યું ને, જીવન જીવવા માટે તમારા કરતા મને આ કથા બહુ કામ લાગે છે. હું રોજ વાંચું છું, રોજ વિચારું છું. આ કથાના નિમિત્તે મારે બીજું પણ વાંચન કરવું પડે, પરિણામ એ આવે છે મને મારા જીવનમાં એટલો બધો આનંદ 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 આનંદ, એટલો બધો આનંદ લાગ્યા કરે, એમ લાગે કે આપણને શું મળ્યું છે, કેવી મોટી પ્રાપ્તિ થઈ છે, અખંડ આનંદ રહ્યા કરે. સાંભળતા શીખી જાઓ, ત્યાર પછી સમજતા શીખી જાઓ. કોઈ પણનું સાંભળવું જોઈએ પણ સાંભળ્યા પછી વિવેકથી એની વાત વ્યાજબી છે, ગેરવ્યાજબી છે, યોગ્ય છે, અયોગ્ય છે, એનાલિસિસ જરૂર કરવું જોઈએ. ઘણી વાત એની વાત સાચી પણ હોય પણ આપણને કામની ન હોય, ઘણી વાર એની વાતમાં કપટ હોય તો આપણે જો ફોલો કરવા જઈએ મરી પણ જઈએ, ઘણી વાર એની વાત બહુ ઊંચી હોય તો લાંબા જોડે ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય. સાંભળતા શીખી જાઓ, ત્યાર પછી સમજતા શીખી જાઓ. પપ્પા દીકરાની વાતને, દીકરો પપ્પાની વાતને, પતિ પત્નીની વાતને, પત્ની પતિની વાતને, જો આ બધું શીખી જાય ને આટલી વાતમાં, તો ઘર ઘરના બધા પ્રશ્નો સોલ્વ. અને ત્યાર પછી ત્રીજું છે, સહન કરતા શીખી જાઓ. આ દુનિયામાં 100% દુનિયામાં ભગવાન આ પૃથ્વી ઉપર આવ્યા છે ને એને પણ નથી મળ્યું. આમ તો ભૌતિક વિજ્ઞાન તો એમ કહે છે, લાઈફ ઇઝ 10%, લાઈફ ઇઝ 10% હાઉ યુ મેક ઇટ એન્ડ 90% હાઉ યુ ટેક ઇટ. અરવિંદ બર્લિનનું અમેરિકાનું અતિ ફેમસ પુસ્તક, અમેરિકાના, વિદેશના, વિશ્વના એટલા બધા દાર્શનિકો આ એક કોટેશન ઉપર બોલ્યા છે, એના પર એટલા બધા પ્રવચનો થયા છે. લાઈફ ઇઝ 10% હાવ યુ મેક ઇટ એન્ડ 90% હાવ યુ ટેક ઇટ. એક જ ઘટના એક જ ઘરમાં ઘટે છે, ઘરના 7 સભ્ય 7-7 અલગ અલગ એંગલથી લે છે. 10% આ દેખાય છે જગત કામ કરે છે, 90% આપણી સમજણ કામ કરે છે. એટલે તો હું કહું છું વારંવાર, સમજણ એક એવી જડીબુટ્ટી છે, તમારી પાસે હોય તો દુઃખમાં પણ તમને સુખનો અનુભવ થાય. અને અણસમજણ એક એવી ઉપાધિ છે, જો તમારી પાસે હોય અણસમજણ તો સુખમાં પણ તમને દુઃખ લાગે. વિચારો, એટલે આ બધી વાત સાંભળવાની છે, સાંભળ્યા પછી પાછી સમજવાની છે. અસુરો આમ બોલતા હતા, મહારાજનો વિરોધ આમ કર્યો હતો, એ તો ભૂતકાળમાં જતું રહ્યું, ઘટનાઓ ઘટી ગઈ, ગોન ઇઝ ગોન. એમાંથી આપણે પાઠ શીખવાનો છે, આપણી અંદર આવો આસુર ભાવ, આપણી અંદર આવો દ્વેષ ભાવ પડ્યો હોય તો કાઢીએ, રાઈટ. હવે પેલા કુપનથી લોકો કહે છે, અને જો સરકાર અમારી વાત આપને ગમે તો તમે પણ હવે એ અંગે વિચાર કરો અને આ બધા વિરોધીઓને હટાવવા માટે પ્રયત્ન કરો. ઝેરના ઝાડને ઉગતામાં જ ઉખાડી નાખવું જોઈએ. શ્રીજી મહારાજને કયું ઝાડ ઉપમા આપ્યા લોકોએ?
ઝેરના ઝાડને ઉગતું જ ઉખાડી નાખવું જોઈએ, બાકી આ મોટું થશે ને એના બિયારણ ચારે બાજુ ફેલાઈ જશે, પછી તમે ધારશો તો પણ અટકશે નહીં। સરકારના માણસો થોડા ડાયા હશે, હા આટલું બધું ઝેર કાઢ્યું ને એટલે સમજી ગયા। મેં કહ્યું કોઈ પણ માણસ લિમિટથી વધારે જ્યારે જાય ને ત્યારે સાવધાન થવું। અતિ સર્વત્ર વર્જયેત, સ્વામી વિવેકાનંદને કહેવાય છે, પ્રશ્ન પૂછ્યો હતો કે વોટ ઇઝ પોઈઝન, ઝેર એટલે શું, તો સ્વામી વિવેકાનંદે કહ્યું એનીથિંગ ઇન એક્સેસ ઇઝ પોઈઝન, કોઈ પણ વસ્તુ અતિરેક જ્યારે થઈ જાય ત્યારે સમજો એ ઝેર જ છે। કોઈ પણ વસ્તુ અત્યંત અતિરેક જ્યારે થઈ જાય ત્યારે પછી ઝેરનું જ કામ કરે છે। ત્યારે સરકારે ડાયા માણસો હશે એમણે કહ્યું અમને તમારી એ વાત ઠીક નથી લાગતી, સ્વામિનારાયણ ભગવાને પ્રવર્તાવેલો ધર્મ શાસ્ત્રોથી વિરુદ્ધ અમને નથી દેખાતો, શ્રીમદ ભાગવત ગીતા અને વેદ તેના પ્રમાણોથી ચાલતો આ મત છે એવું અમને લાગે છે। સાંભળજો, ફરીવાર વાંચું છું, ધ્યાનથી સાંભળજો, સરકારનો મત ગઈકાલે કેવો હતો, પૈસાની વાતમાં સરકાર સંમત હતા, પૈસા તો આવવા જ જોઈએ, કોઈ પણ રીતે ભેગા થવા જોઈએ। આ દુનિયાના બધા માણસો ત્યાગી ગ્રહસ્થ મહેનત કરે છે શેના માટે, સરકાર પણ એ મતમાં સંમત હતી પૈસાની બાબતમાં, પણ સ્વામિનારાયણ ખોટું કરે છે, લોકોને ખોટું શીખવાડે છે, ખોટા માર્ગે દોરે છે, એમાં સંમત ના થઈ સરકાર। જોયું કારણ શું, સાંભળો, શ્રીમદ ભાગવત ગીતા અને વેદ તેના પ્રમાણોથી ચાલતો આ મત છે એમ અમને લાગે છે। ગઈકાલે પણ મેં કથામાં વાત કરી હતી, ભરતભાઈ મેનપુરા વાળા એમણે શનિવારે પ્રશ્ન પૂછ્યો કે સ્વામી ઘણી વાત અસત્ય હોય એને સત્ય માની લીધું હોય એને કેમ ખબર પડે। આજે સવારે કિશન ભગત ધર્મજવાળા એમણે મને પ્રશ્ન પૂછ્યો કે સ્વામી કથામાં તમે વાત કરી કે ખોટું હોય એનાથી સાવધાન થવું, પણ કિશનભાઈ કે ખબર કેમ પડે કે ખોટું છે, ઓળખાય કેમ કે આપણે જે જગ્યાએ છીએ, જેને કેમ કે જેને જે મળ્યું છે એને સત્ય જ માને છે, જેને જે મળ્યું છે દરેક એને સત્ય માને જ છે, અને માને છે તો જ એનું ગાડું ચાલે છે, નકર ચાલે એની ગાડું, બરાબર। આ જગતનો ભગવાને બનાવેલો ક્રમ છે, જેને જે મળ્યું છે એને સત્ય માને છે, એને ફોલો થાય છે, પાછા બીજાને પણ એ સત્ય મનાવે છે, બધા એવો પ્રયત્ન લગભગ કરે છે, નથી કરતા। તો કેમ ખબર પડે કે મને જે મળ્યું છે, મને જે સમજાણું છે એ સાચું કે ખોટું। સવારે અમારે ચર્ચા થઈ, અત્યારે આ ગ્રંથમાં પણ એ જ વાત આવી, એટલે થોડી ચર્ચા તમને સંભળાવું છું, સમજાવું છું। બહુ સમજવા જેવી ઘટના છે, એક મિનિટ, હા બહુ જીવનમાં સમજવા જેવી વાત છે। હું તમને એમ બે વસ્તુ બતાડું, એકનો રંગ સફેદ છે, એકનો રંગ લાલ છે, આ સફેદ છે ના લાલ છે, આ ધોળું છે ના કાળું છે, તમે ઓળખી શકો છો, કારણ શું, તમારી પાસે આંખ છે, પણ આંખ છે અને હું પૂછું કે આ ધોળું કે કાળું, અંજવાળું નથી તો, આ સફેદ આ કાળું એને ઓળખવા માટે આંખ પણ હોવી જરૂરી છે, અંજવાળું હોવું પણ જરૂરી છે, બેમાંથી એક પણ ન હોય, અંજવાળું ન હોય અને આંખ છે તો પણ ધોળું કે કાળું નહીં દેખાય। આંખ છે, આંખ નથી અને અંજવાળું છે તો પણ તમને ધોળું કે કાળું નહીં દેખાય। સંતનો સમાગમ હોવો જરૂરી છે અને શાસ્ત્રનો અભ્યાસ હોવો જરૂરી છે। પુષ્કળ પ્રમાણમાં સારા ચિંતકો મહાનુભાવોએ કરેલી આ ચર્ચા છે, દુનિયાનો મહાન ગણાતો ભારત વૈદિક ધર્મ શા માટે નાશ પામ્યો, દુનિયાનો મહાનમાં મહાન ગણાતો વૈદિક ધર્મ શા માટે પતનને પામ્યો, તો કહેવાય છે કે વૈદિક ધર્મ હોવા છતાં વેદનો અભ્યાસ છૂટી ગયો,
લોકો વેદને ભૂલી ગયા, વેદની પરંપરાને છોડી દીધી, જે મળ્યું જેને જે માન્યું તે બધા સત્ય સ્વીકારવા લાગ્યા, પોતાની માન્યતાને એટલી બધી સત્ય સ્વીકારી કે બીજાની સાચી માન્યતાનું ખંડન કરવા લાગ્યા. અને પરિણામ એ આવ્યું કે વૈદિક ધર્મની પ્રજા પણ નમાલી અને નબળી થઈ ગઈ. ઇતિહાસની એક સત્ય ઘટના, તમે બે મિનિટ વેઇટ કરજો, જો મળે તો તમને સંભળાવું. હમણાં મેં વચ્ચે એકાદવાર કથામાં લીધેલી, ઘણા બધા ભક્તોએ મને વાત કરેલી કે સ્વામી આ વાત તમે ક્યારેક ફરીવાર કથામાં કરજો, પણ આજે સંજોગવશાત આપણને વાત સાંભળવા મળી છે ત્યારે થોડું આપણે સમજવા પ્રયત્ન કરીએ. આજથી લગભગ ઘણા વર્ષો પહેલા 1835, એટલે ઓલમોસ્ટ કેટલા વર્ષ પહેલા, 180 વર્ષ જેવું થયું. 180 વર્ષ પહેલાની આ સત્ય ઘટના. લોર્ડ મેકેલો જ્યારે ઇન્ડિયાની અંદર આવ્યો, ભારતનું પરિભ્રમણ કરીને લોર્ડ મેકોલે પાછો બ્રિટન જાય, 2 ફેબ્રુઆરી 1835ના દિવસે મેકોલેએ બ્રિટનની પાર્લામેન્ટમાં આપેલું પ્રવચન. 180 વર્ષ પહેલા ભારત દેશનું પરિભ્રમણ કરી એક વિદેશી માણસ પાર્લામેન્ટમાં પ્રવચન આપે છે, બ્રિટિશરોને સમજાવે છે, આઈ હેવ ટ્રાવેલ્ડ એક્રોસ ધ લેન્થ એન્ડ બ્રેથ ઓફ ઇન્ડિયા એન્ડ આઈ હેવ નોટ સીન વન પર્સન હુ ઇઝ અ બેગર, હુ ઇઝ અ થીફ. સચ વેલ્થ આઈ હેવ સીન ઇન ધીસ કન્ટ્રી, સચ હાઈ મોરલ વેલ્યુઝ, પીપલ ઓફ સચ કેલિબર ધેટ આઈ ડુ નોટ થિંક વી વુડ એવર કોન્કર ધીસ કન્ટ્રી. ક્યારેય પણ આ દેશ ઉપર આપણે વિજય મેળવી શકશું નહીં. હવે આગળ જે બોલે છે સાંભળજો, અનલેસ, જો નહીં તો, બરાબર, અનલેસ વી બ્રેક ધ વેરી બેકબોન ઓફ ધીસ નેશન વિચ ઇઝ હર સ્પિરિચ્યુઅલ એન્ડ કલ્ચરલ હેરિટેજ. 180 વર્ષ પહેલા બ્રિટિશરોએ જે પ્લાન કર્યો આપણા દેશને ખલાસ કરવા માટે, આપણા દેશને તોડી નાખવા માટે, શું પ્લાન છે સાંભળજો, અને એમાં સફળ થયા. વિદેશી લોકો આ રસ્તે જ ચાલ્યા છે. અનલેસ વી બ્રેક ધ વેરી બેકબોન ઓફ ધીસ નેશન વિચ ઇઝ હર સ્પિરિચ્યુઅલ એન્ડ કલ્ચરલ હેરિટેજ એન્ડ ધેરફોર આઈ પ્રપોઝ ધેટ વી રિપ્લેસ હર ઓલ્ડ એન્ડ એન્શિયન્ટ એજ્યુકેશન સિસ્ટમ હર કલ્ચર ફોર ઇફ ધ ઇન્ડિયન થિંક ધેટ ઓલ ધેટ ઇઝ ફોરેન એન્ડ ઇંગ્લિશ ઇઝ ગુડ એન્ડ ગ્રેટર ધેન ધેર ઓન ધે વિલ લૂઝ ધેર સેલ્ફ એસ્ટીમ ધેર નેટિવ કલ્ચર એન્ડ ધે વિલ બીકમ વોટ વી વોન્ટ ધેમ અ ટ્રુલી ડોમિનેટેડ નેશન. 2 ફેબ્રુઆરી 1835ના દિવસે લોર્ડ મેકોલેએ બ્રિટનની પાર્લામેન્ટમાં પ્રવચન આપ્યું અને ત્યારથી બ્રિટિશરોએ એ દિશામાં કામ શરૂ કર્યું. આજે આપણે જાણીએ છીએ. આપણી પ્રજા આપણા ધર્મશાસ્ત્રોને કોણ જાણે છે, કેટલા માણસો ચાલો ગીતા વાંચે છે. ધન્યવાદ છે તમને બધાને, તમે વચનામૃત વાંચો છો. ગીતાને ઉપનિષદનો સાર જ છે. વચનામૃત વાંચો, ગીતા વાંચો, ઉપનિષદ કે વેદ વાંચો, જો તમે સમજી શકતા હો તો. આ માર્ગ એ પ્રકાશ છે, સાધુનો સમાગમ એ આંખ છે. સંત સમાગમ અને શાસ્ત્ર અભ્યાસ આ બે તમારી જોડે હશે ને તો તમને દેખાવા લાગશે આ ધોળું આ કાળું, આ સાચું આ ખોટું, આ યોગ્ય આ અયોગ્ય. હું ચાલું છું એ માર્ગ સાચો છે ખોટો છે, હું જેની પાસે બેસું છું એ સંત સાચા છે ખોટા છે, હું જે હરિભગતની વાત સાંભળું છું એ હરિભગત સાચા છે ખોટા છે, તમને કોણ નિર્ણય કરી આપશે? બોલો. શાસ્ત્ર અને સંત આ બંને કમ્બાઇન્ડ હોય તો આપણી પ્રજા ધર્મશાસ્ત્રોથી દૂર થઈ, વિમુખ થઈ, પરિણામે જેણે જે સાંભળ્યું જેવું સાંભળ્યું એને સત્ય માની લીધું, એટલું જ નહીં બીજાનું ખોટું માન્યું, એટલું જ નહીં બીજા કોઈ સાચા હતા એને ખોટા માનવા લાગ્યા, અને આખી વૈદિક સંસ્કૃતિ ખલાસ થઈ ગઈ. હું આ રોજ શાસ્ત્રો વાંચું છું ને, રોજ મારે શાસ્ત્રો વાંચવાની છેલ્લા કેટલા વર્ષોથી આદત પડી ગઈ છે ને, દુઃખ થાય કે આજે સમાજ કઈ દિશામાં આગળ વધી રહ્યો છે. માટે તમને બધાને મારી વિનંતી,
કથા તો સાંભળીએ, સાંભળવી જ જોઈએ, પણ તેમ છતાં ગુરુજીની પણ આજ્ઞા છે. ગુરુજીએ ઘણી વાર કહ્યું છે, વચનામૃત વાંચીએ જ આપણે, સ્વામીની વાતો વાંચીએ જ આપણે. બંને ગ્રંથ ન વાંચી શકીએ તો એકાદ વાંચીએ, આખું વચનામૃત ન વાંચી શકીએ તો અમુક અમુક સિલેક્શનના મહારાજની વાણીના જે સાક્ષાત વચનામૃતો છે વાંચીએ. શાસ્ત્રનો અભ્યાસ અને સંત સમાગમ આ બે જેની પાસે હોય ને ભૂલો નહીં પડે. સરકારે શું કહ્યું, ભગવદ્ ગીતા, શ્રીમદ ભાગવત અને વેદ આ બધું અમે જાણીએ છીએ, અમે વાંચ્યું છે. આ બધા શાસ્ત્રોના આધારે અમને ભગવાન સ્વામિનારાયણનો મત ખોટો હોય એવું નથી લાગતું. જોયું, બીજા મતોમાં કાંઈ ઠેકાણું રહ્યું નથી. સરકાર તો સાહુકારને માને છે, દારૂના પીઠાઓ એ કંઈ સાહુકારો માટે થોડા છે. તમે દારૂના પીઠાને ધર્મ ભુવનો કહો છો અને એનાથી સંપત્તિ આવે, સરકારને ફાયદો છે આવી વાત કરો છો, તો શું બધાને દારૂડિયા બનાવી દેવાના, બધાને ખોટા માર્ગે પૈસા માટે ચલાવી દેવાના? એ તો કુપાત્રોને ફેલી માણસો માટે કર્યા છે. તમે બધા કુપંથીઓ એવા ફેલને છોડી દો તો અમારું સરકારનું મોટું ભાગ્ય કહેવાય. સરકાર હવે ખીજાણી, હા, કેવું સરસ સરકાર કહે છે, જુઓ. સ્વામી નારાયણ સમરથ ભારે, કલિકાલ મે નરતનુ ધારે. સ્વામી નારાયણ સમરથ ભારે, કલિકાલ મે નરતનુ ધારે. યા મે નહીં હે મનુષ્ય કિરીતા, યા મે નહીં હે મનુષ્ય કિરીતા, દિવસે પરમ લગત પુનીતા. સ્વામી નારાયણ સમરથ ભારે. અરે આ સ્વામિનારાયણ ભગવાન તો અતિ સમર્થ છે, આવા કળીકાળમાં મનુષ્ય રૂપે પ્રગટ્યા છે, તેમાં કોઈ સામાન્ય મનુષ્યની રીત નથી. તેમની રીત તો દેવો કરતા પણ મહાન અને પવિત્ર છે એવું અમને જણાય છે. આ હા, જુઓ તો ખરા કેટલી અદ્ભુત વાત કરે છે. ભવબ્રહ્માદિક જે દેવો કહેવાય છે તેમાં પણ આવા સ્ત્રીધનથી વિરક્ત કોઈને અમે સાંભળ્યા નથી. તે બધામાં તો કાંઈક કહેવા પણ રહ્યું છે, પણ સ્વામિનારાયણના જેવા તો કોઈ સમર્થ જોયા જ નથી. લો, દેવ મે કોઉ સુને નહીં એસે, ભવ બ્રહ્માદિક કહાવત જેસે. દેવ મે કોઉ સુને નહીં એસે, ભવ બ્રહ્માદિક કહાવત જેસે. અદ્ભુત કહે છે આ સ્વામી નારાયણ સમરથ ભારે. આ તો મહાન સમર્થ છે, આવા કળિયુગમાં આવા ભગવાન હોઈ શકે? થોડી સત્ય ઘટનાઓ આપણે લઈએ. શ્રીજી મહારાજ આ પૃથ્વી ઉપર હતા, સત્સંગીએ તો મહારાજને સ્વીકાર્યા, એમના માટે તો ભગવાન હતા, સર્વોપરી હતા, સર્વસ્વ હતા, સર્વેશ્વર હતા, એનાથી અધિક કંઈ હતું જ નહીં. પણ જે સત્સંગી નહોતા એવા ભગવાન સ્વામિનારાયણના સમયના ક્રાંતિકારી માણસોએ શું શું લખ્યું છે થોડું આપણે સાંભળીએ. અમદાવાદના અંગ્રેજ અધિકારી જસ્કિન સાહેબ, મહારાજનું ક્રાંતિકારી કાર્ય અમદાવાદમાં એણે જોયું. એમણે પોતાના બંગલે પધરામણી કરાવી. મહારાજ જ્યારે પધાર્યા, મહારાજનો જમણો હાથ ઝાલી, જસ્કિન સાહેબ પોતે પોતાના બંગલામાં અંદર લાવ્યા, પોતાની ખુરચી ઉપર બેસાડ્યા, સામે બીજી ખુરચી પર પોતે બેઠા, માથેથી ટોપી નીચે ઉતારીને પ્રભુને પ્રણામ કર્યા. એમણે પ્રાર્થના કરી. જસ્કિન સાહેબની ઘણી બધી વાતો છે, પણ એમની કરેલી પ્રાર્થના હું વાંચું છું, એ જ હતી જે આપણા શાસ્ત્રોમાં વર્ષો પહેલા ઘણી બધી જગ્યાએ નોંધાયેલી છે. જસ્કિન સાહેબ બોલ્યા છે, અરે પ્રભુ, આપ શહેરમાં પધાર્યા તેથી અમે ઘણા ખુશ થયા છીએ. આજે પુત્રને સારે માર્ગે ચલાવવો એ પણ કઠણ છે, અને આ કળીકાળમાં હજારો નરનારી આપના શિષ્યો છે. જગતમાં પંડિતો, સંતો, ગુરુઓ ઘણા છે, પણ કોઈનામાં આવું ધર્મનું તેજ નથી દેખાતું. એવું ધર્મનું તેજ તમારા સામાન્યમાં સામાન્ય સેવક અને શિષ્યમાં છે. જય હો, હે ધન્ય હો ધર્મ ધજ રોપિયો, એ સમયે સ્વામી નારાયણે પ્રગટ થઈને.
જૂનાગઢની સત્ય ઘટના તમે જાણો, ઊંચામાં ઊંચા બ્રાહ્મણ એટલે નાગર બ્રાહ્મણ, નાગર બ્રાહ્મણના ઘરમાં એક મેલું સાફ કરનાર હલકામાં હલકો માણસ ગોવિંદ એનું નામ, પણ સારા નામથી બોલાવીને ગોવો જ કે બધાને, એ ગવા એ ગોવા આમ જ કે તુકારે બોલાવે તોછડા શબ્દથી. અને એ ગોવો જૂનાગઢના મંદિરના શ્રી ગણેશ થયા, મંદિરમાં જતો થયો, સંત મળ્યા, સાચી સમજણ મળી, સાચો સત્સંગ મળ્યો, હરિભગત થાય, કંઠી પહેરે, ધર્મનિયમ પાળતો થાય, અને મેલું ઉત્પાડનાર, ગંદુ કામ કરનાર, સમાજ જેને હલકો વર્ણ માને છે એવો એ વ્યક્તિ નાગર બ્રાહ્મણના ઘરે એક દિવસ કઢી વધેલી, ઘીમાં વઘારેલી, ઘીમાં વઘારેલી કઢી નાગર પત્ની આ ગોવાને કે, ગોવા લે આ કઢી લેતો જા. ગોવાએ હાથ જોડ્યા, બા તમારી કઢી મને નહીં ખપે, તમારી કઢી મને નહીં ખપે. એક નાગર બ્રાહ્મણને ભગવાન સ્વામિનારાયણનો એક સામાન્ય આશ્રિત કહી શકે, વિચાર તો કરો. અલે લીંબડીના રાજા, એને બે વાઘરીને રાખેલા, સગ્રામને શાર્દુલ, કૂતરા પકડવા માટે. જંગલમાંથી શિકારી કૂતરા લાવે, રાજાને શોખ, એને લડાવે, લોકોને મનોરંજન કરાવે. આવો શોખીન રાજા અને આ બે માણસો પણ વાઘરી એવા, એટલે હું એમાં કહેવાનું જ શું પછી. અને એને સત્સંગ લાગ્યો, બોલો. લોકમાં કહેવત હતી વાઘરી વૈષ્ણવ બને નહીં, જગતની કહેવત ઉપર, લેખ ઉપર ભગવાન શ્રીએ મેખ મારી દીધો. વાઘરી પણ એવા વૈષ્ણવ બન્યા, એવા ભક્ત બન્યા, એવા ભક્ત બન્યા. તમે જાણો છો લીંબડીના ઠાકોરને સગ્રામ વાઘરીએ ખુલ્લી છાતીએ કહ્યું, ઠાકોર સાહેબ તમે મારા અન્નદાતા છો, પણ મારા ધણી તો ભગવાન સ્વામિનારાયણ છે. હવે કૂતરા નહીં પકડે આ સગ્રામ, તમે કહેશો તોય નહીં પકડે, ખબર છે ને, તમે જાણો છો ને. એક વાઘરીને સરકાર સામે, પણ કોણે ક્રાંતિકારી કાર્ય કર્યું? ભગવાન સ્વામિનારાયણ. હું નામ ભૂલું છું એટલે નામ નથી લેતો અત્યારે, બહુ સારા ઇતિહાસના સાહિત્યકાર એમણે લખ્યું છે. મહાત્મા ગાંધીએ હરિજનના ઉત્થાન માટે બહુ સારું કાર્ય કર્યું. હરિજનોના ઉત્થાન માટે મહાત્મા ગાંધીએ બહુ સારું કાર્ય કર્યું. મારો શબ્દ સાંભળજો, આ સાહિત્યકારના લખેલા શબ્દો બોલું છું, પણ મહાત્મા ગાંધીએ હરિજનોને ઊંચા કરવા માટે ઊંચા વર્ણના માણસો નીચા કરી દીધા, બધાને એક એક લાઈનમાં બેસાડી દીધા. આ નીચા દેખાય છે, એ નીચા ન દેખાય એટલા માટે એમણે શું કર્યું, ઊંચા વર્ણના સારા માણસો, સજ્જન માણસો, એને પણ હલકા હલકી પંગતમાં બિહારી દીધા. ભૂલ થઈ ગઈ ઇતિહાસમાં, બહુ મોટી ભૂલ. ભગવાન સ્વામિનારાયણે પણ દલિતોના ઉદ્ધાર માટે ક્રાંતિકારી કામ કર્યું, પણ એમણે શું કર્યું, દલિત શા માટે દલિત છે, નીચા માણસો શા માટે નીચા, એના કર્મથી. ભગવાને કહ્યું તમે કર્મ બદલી નાખશો, તમે પણ ઊંચા ગણાશો, તમે પણ મહાન ગણાશો, તમે પણ વંદનીય ગણાશો. અને ભગવાન સ્વામિનારાયણનું આ ક્રાંતિકારી કાર્ય, આજે તમે વડોદરામાં જાઓ, છાણી જકાત નાકાની આસપાસ, હું તો ગયો છું ગુરુજીની સાથે, 100-150 ઘરે પધરામણી કરી છે. આજના વાણી છાણી જકાત નાકાના વડોદરાના એ હરિજન બંધુઓ કેવી રીતે ભગવાન સ્વામિનારાયણની ભક્તિ કરે છે, એના ઘરે ઘરે અમે ગયા છીએ. એ લોકોનું મંદિર અલગ છે. આજે સજની તાણું આવ્યું રે ભવજળ તરવાનું, આ કીર્તન જે લખનારા છે ને નારાયણ દાસ, આ બધા છાણી ગામના. શું કાર્ય કર્યું મહાત્મા ગાંધી, ઊંચા વર્ણના નીચા કર્યા, કર્મની રીત ભાતો તોડી નાખી, સમાજની બધી મર્યાદાનો ધ્વસ્ત કરી નાખી. ભગવાન શ્રીહરિએ શું કર્યું, નીચા માણસોને ઊંચા માથા કરીને જીવી શકે, ઊંચા વર્ણના મનુષ્યની પંક્તિમાં ઉભા રહી શકે, આવું કાર્ય ભગવાને કર્યું. સાંભળો કવિ નાનાલાલ, અખિલ ભારતીય સત્સંગ પરિષદના પ્રમુખ, એમણે શું નોંધ લીધી છે, શું લખ્યું છે ભગવાન શ્રીહરિ વિશેનું, એક એનું ચિંતન આપણે સાંભળીએ. 19મી સદીમાં ભારત વર્ષના 4 મહાન ધર્માચાર્યો થયા, સહજાનંદ સ્વામી, પછી ઈસવીસન 1830માં રાજા રામમોહન રાય જેમણે બ્રહ્મ સમાજ સ્થાપ્યો, ઈસવીસન 1805માં સ્વામી રામકૃષ્ણ પરમહંસ થયા,
અને 1857માં દયાનંદ સરસ્વતી થયા. પરંતુ આ ચારેમાં સર્વથી અધિક વિજય સિદ્ધિ કોણ સાધી ગયા? ઇતિહાસના અક્ષરો ચોખ્ખા અને ઉઘાડા છે, દોડતાએ વંચાય એવડા પ્રચંડ અને ભવ્ય છે. આબુ અને ગિરનારના પોતરાઓ જાણે હોય એવડા શિખરબદ્ધ મંદિરો, જોબન વડતાલો, ગેંદાલ વાત્રિક્યો અને દેશ પરદેશ લૂંટવાળી લાવતા કાઠિયોના વનરાજો, એમના ધર્મધિંગ સંત મહંતના પુણ્ય સર્જન, વર્ષાની હેલીસમ અઢળક કીર્તનો, ભેખધારી પરમહંસો, ત્યાગ વૈરાગ્ય સદાચરણ સંસાર શુદ્ધિ, અનેક મુખે એક જ બોલ બોલે છે કે 19મી સદીના ભારતના પરમ ધર્માચાર્ય હતા સ્વામી સહજાનંદ, એમના જીવનકાળમાંની એમની વિજય સિદ્ધિ હતી સર્વથી અધિક, અજોડ અને અણમોલ. સત્સંગીઓ ભગવાન શ્રીહરિ વિશે કહે, લખે, બોલે, વાંચે એ બરાબર છે, પણ મહારાજના સમયમાં આ વિદેશી માણસો જે હતા, બિશપ હેબરની વાત આખી દુનિયા જાણે છે. બિશપ હેબરે શું લખ્યું છે તમે ક્યારેક ખોલીને વાંચો, આપણને આનંદ થાય. આ હા હા, આપણને કેવા મહારાજ મળ્યા. કિશોરલાલ મસરૂવાળા શું લખે છે જુઓ. પોતાના પ્રકાશથી અનેકના હૃદયને પ્રકાશ પમાડનારા, અનેકના ચિત્તનું આકર્ષણ કરી તેમને ગુરુ વચને ચૂરે ચૂરા થઈ જાય એવા સ્વવશ કરી મૂકનાર. કિશોરલાલ મસરૂવાળાના આ વાક્ય ઉપર ઘણું બધું ચિંતન ચિંતકોએ કર્યું છે ઇતિહાસમાં. અનેકની ચોર્ય વૃત્તિને ચોરી લેનાર શું લખ્યું? કાઠી કોળી કણબી કેવા હતા? ચોર લૂંટારા ધાડપાડવો હતા. અનેકની ચોર્ય વૃત્તિને ચોરી લેનાર કિશોરલાલ મસરૂવાળે અદભુત લખ્યું છે. મનુભાઈ પંચોળી ગુજરાતીના ખૂબ સારા લેખક, જેને દર્શકના નામથી ઇતિહાસ જાણે છે, મનુભાઈ પંચોળીએ પણ સરસ લખ્યું છે. સામાજિક સૂચિતા એ કાળે અનેક જાતના વાંસ પંજાઓ, હિંસક યજ્ઞો અને વેદાંતની તર્કજાળને લીધે લોપાતી હતી. તેનો જીવના જોખમે શ્રીજી મહારાજ અને તેમના મંડળે ઉદ્ધાર કર્યો. ગામડે ગામડે સંતો ફર્યા છે ને, સંતોને ઢોર માર માર્યો છે લોકોએ. આ સત્સંગ એમનેમ નથી સ્થપાયો. આની પાછળ કેટલા સાધુએ પ્રાણોની આહુતિ આપી દીધી છે. આની પાછળ કેટલી મહિલાઓ સત્સંગ લઈને નવા ગામમાં જાય, ઘરમાં કોઈ સત્સંગી ન હોય અને બહેનોને કેટલો ત્રાસ આપ્યો છે. ઇતિહાસમાં તમે નજર કરો, આ સંપ્રદાયમાં સાધુઓ અને સત્સંગી માતાઓને વંદન કરવાનું મન થાય, ઇતિહાસ એટલો કરુણ છે. પણ એ બધા સાચા સહજાનંદી સિંહોના બલિદાનને કારણે આજે આખી દુનિયામાં, આજે કેટલા 50 કરતા વધારે દેશોમાં ભગવાન સ્વામિનારાયણની ધજા ફરકે છે. આ કળિયુગની અંદર આવી મીઠી વીરડી, આ કાળજાળ ગળમીની અંદર આવી શીતળ છાયા ધર્મની સત્યની આપણને મળી છે, એનું કારણ આ સંતોનું બલિદાન છે. જુઓ દર્શક, મનુભાઈ પંચોળી લખે છે, જીવના જોખમે શ્રીજી મહારાજ અને તેમના મંડળે આ ધર્મની લોપાતી પરંપરાનો ઉદ્ધાર કર્યો. ઘણા બધા છે, બહુ વાંચીએ એના કરતા કેટલું વાંચું દાદા, હે? આ તો મજા આવે એવી વસ્તુ છે ને બધી. સ્વામી નારાયણ સમરથ ભારે, કલિકાલ મે નરત અનુધારે. આ કળિયુગમાં મહારાજ પ્રગટ્યા ને, એ જ આપણું મોટું ભાગ્ય, એ જ આપણું મોટું ભાગ્ય. એમણે શું કાર્ય કર્યું, એવા સાધુઓ કર્યા. દેવ મે કોઉ સુને નહીં એસે, દેવતાઓ જે સાંભળ, દેવતાઓમાં જેવા ગુણ નહોતા દેખાતા. દેવ મે કોઉ સુને નહીં એસે, ભવ બ્રહ્માદિક કહાવત જેસે, સો સબ મે કછુ કેવત ભયેવું, એસે સમરથ કોઉ ન લિયેવું. મોટા મોટા ભવ બ્રહ્માદિક દેવો છે ને, એમાં પણ કંઈક કહી શકાય, એમાં કંઈક ખોટ કાઢી શકાય આવું હતું, પણ જેમાં કોઈ ખોટ ન કાઢી શકાય, 24 કેરેટ ગોલ્ડ જેવા તપાવેલું શુદ્ધ સોનું હોય એવા
शुद्ध निष्कंचन अकिंचन निष्कामी निर्लोभी निस्वादी निर्माणी पंचवर्तमाने पुराने सूरा एवा साधुओ महाराजे कर्या। भगवान स्वामीनायणनु सौथी मोटा मोटू सर्वोपरि कार्य कयु, करोड़ों कार्य एमणे कर्या, करोड़ों कार्य एमना पगले पगले परचावो हता, एमनी एक एक क्रिया में ऐश्वर्यो भर्या हता, परंतु एमणे मोटामां मोटू कार्य शुं कर्युं, 500 परमहंसनी भेट जे आपणने आपीने आ भगवान स्वामीनारायणनुं सर्वोपरि कार्य हतुं। इतिहासना जे जे लेखको छे ने बहु सारी नोंध लीधी छे, संतो विषेनी नोंध क्यारेक हुं तमने संभळावीश। गुरुजी घणीवार कहे छे स्वामीनारायण संप्रदायना 6 मंदिरो श्रीजी महाराज जे बनाव्या ई खाली प्रदक्षिणामां समाई जाय ने, એટલા મોટા દક્ષિણ ભારતના મોટા મોટા મંદિરો હતા, શ્રીજી મહારાજે મંદિરો કર્યા પણ એ એમનું લક્ષ્ય નહોતું। ધામમાં જતા જતા છેલ્લે કર્યા, એમનું મુખ્ય લક્ષ્ય હતું હાલતું ચાલતું અક્ષરધામ જેને ગણી શકાય એવા સાધુઓ કરવા। ધર્મનું ભક્તિનું જ્ઞાનનું વૈરાગ્યનું જીવતું મૂર્તિ મંત સ્વરૂપ જેને કહી શકાય આવા સાધુઓ મારે આપવા સમાજને। આજે હું યાદ કરીશ નરેન્દ્રભાઈ મોદી, એક ભારતના વડાપ્રધાન, જોગી સ્વામીના આશીર્વાદ લેવા જાય, જોગી સ્વામી રાજકોટ ગુરુકુલના એના પ્રત્યે કેટલો નરેન્દ્રભાઈ મોદીને અહોભાવ છે। જોગી સ્વામી ધામમાં ગયા એ અંતિમ દર્શન જેણે કર્યા હોય ને આપણું હૃદય ભરાય આવે। સ્વામિયાણ સંપ્રદાયના સાધુઓ પ્રત્યે રાજા મહારાજાઓના મસ્તક ઝૂકી જાય છે, કેમ? એના શીલ, એના ધર્મનિયમ, એના વર્તમાન। આજે તમે બધા ભક્તો આટલે દૂરથી આટલી બધી કથા સાંભળો છો, નિયમથી સાંભળો છો, મોટા ડોક્ટરો સાંભળે છે, મોટા વકીલો સાંભળે છે, અમેરિકામાં 1 કલાક મહત્વનો છે, તમે તમારો અમૂલ્ય સમય કથા માટે કાઢીને સાંભળો છો, શા માટે? તમારા હૃદયમાં એક જ વાત છે, આ સાધુ સારા છે, આ સાધુ સાચા છે, એટલું જ ને। શ્રીજી મહારાજે મોટા મોટું, દેવ મે કો સુને નહીં એસે, ભવ બ્રહ્માદિક કહાવત જૈસે, સો સબ મે કછુ કેવત ભયેવો, એસે સમરથ કો ન લિયેવો, સ્વામી નારાયણ આપ મે જોવું, અબ હે દોષ ન આયે કોવું, તિમિતા કે સાધુ હે જેતા, જથાર્થ ધર્મ પાલત હે તેતા। સ્વામિનારાયણમાં પોતાનામાં આજ દિવસ સુધી કોઈ એવો દોષ આવ્યો જ નથી, તેમજ તેમના જેટલા સાધુઓ છે તેઓ પણ યથાર્થ રૂપમાં ધર્મ મર્યાદાનું પાલન કરે છે। ઝીંઝરી નામનું ગામ, આ ગામના ચોરામાં નૃસિંહાનંદ સ્વામી આવેલા। સ્વામી આંખો બંધ કરીને ધ્યાન કરે છે, એમાં એક અમલદાર અધિકારી માણાવદરથી નીકળેલો અને એ પણ થાકેલો, રસ્તામાં વિસામો કરવા માટે ચોરામાં ઉતર્યો, એણે સાધુને જોયા। આ અમલદાર વારંવાર આ રસ્તે જતો આવતો, ઘણીવાર સાધુને જોતો, હૃદયમાં સાધુ પ્રત્યેને અણગમો થયેલો, દ્વેષ બંધાઈ ગયેલો। ઘણીવાર કહેવાય છે ને, દૂધનો દાજેલો છાસ પણ ફૂંકીને પીવે। ધર્મની બાબતમાં ઘણીવાર કોઈકને ખોટા અનુભવ થાય, પછી એક ખોટો માને એટલે બધાને પછી ખોટા માની લે, આવું ઘણીવાર થાય છે સમાજમાં। ગોધાને ગાય માનીને, હે, આપણા સંતોએ દ્રષ્ટાંત આપ્યો, આખલાના આવમાં મોઢું નાખે અને વાછડાને આખલો એવી લાત મારે ને મોઢું સોજી જાય, પછી સગી માં આવે ને તોય દૂધ ન પી શકે। આવી કંઈક દશા સમાજની ઘણીવાર થઈ હોય છે, આ અમલદારને પણ આવું। એ પણ ઉતરેલો, નૃસિંહાનંદ સ્વામી પણ ઉતરેલા, પણ એને જોયું, બરાબર એને નોંધ રાખી। સાધુ આંખ બંધ કરીને ધ્યાન કરે છે, લોકો પણ આવે છે, પગે લાગે છે, પૂછે છે, એણે બરાબર નોંધ રાખી, એને બહુ ભાવ થયો। સાધુ માગતા નથી, બહેનોને નજીક આવવા દેતા નથી, ભગવાનનું ધ્યાન કરે છે। રાત્રે સૂતા પણ એને જોયું કે સ્વામી અડધી રાત સુધી તો ધ્યાનમાં બેઠા, એટલો બધો અહોભાવ થયો। સવારે એને થયું કે આ દુનિયામાં બધા ખોટા નથી હોતા, કોઈક સાચા પણ હોય છે, પગમાં પડી ગયો।
માફી માગી. તમે કોના સાધુ છો? તમારા ગુરુ કોણ છે? મારે તમારી સેવા કરવી છે. આ કળિયુગમાં તમારા જેવા સાધુ એ તો હાલતા ચાલતા ભગવાન કહેવાય. આટલો બધો ભાવ થયો કોને? નાસ્તિક માણસને. રડી પડ્યો. રડતા રડતા એણે કહ્યું, મને કોઈ સાધુમાં ભાવ નહોતો, પણ આજે તમે મારા હૃદયમાં મરી ગયેલા ભાવને જગાડ્યો. નૃસિંહાનંદ સ્વામી કે, આવું કેમ કહો છો? એવું કહ્યું હોય કોઈ માણસના હૃદયમાં ભાવ મરી ગયો? બાપજી, હાવ સાચું કહું છું. પછી અમલદારે વાત કરી કે બાપજી, આ જ ચોરામાં વર્ષો પહેલા હું આવેલો. આ રસ્તે હું અવારનવાર જતો હોઉં, હું નીકળું. હું આવેલો અને અહીંયા એક બાવાજી ઉતરેલા અને બાવાજીની સેવા કરવા માટે ગામમાંથી ભાવુક લોકો આવેલા અને બધું પૂછતા હતા કે બાપજી શું લેશો, બાપજી શું લાવીએ, શું સેવા કરીએ. અને પછી તો બાપજીએ ઘણી બધી સેવા સ્વીકારી. બેનો રસોઈ બનાવીને લેવા, બાપજીને કોડે કોડે જમાડ્યા, બાપજી સૂતા, બેનોએ પગ દબાવ્યા, અને બાવાના કુકર્મો આ માણસે જોયા. આ અમલદાર એમ કહે, ત્યારથી મને થઈ ગયું કે આ દુનિયામાં આવા ઢોંગી પાખંડી ધતિંગ કરનારા આ બધા ધુતારાથી દૂર રહેવું સારું. ત્યાર પછી ક્યારેય હું સાધુનો પડછાયો નહોતો લેતો. કહેવા શું માગું છું? આવા સાધુઓ ભગવાન સ્વામિનારાયણે કર્યા. મરેલી શ્રદ્ધા હોય ને એને જગાડી દીધી. સત્સંગ જેનો મરી પડ્યો હતો ને, એ સત્સંગને પાછો રિવાઈવ કર્યો અને જગાડી દીધો. આવી તો કંઈક કથાઓ છે. ધર્મની બાબતમાં મહારાજે જે કર્યું છે ને, છૂટછાટ નથી આપી કોઈને, જરાય છૂટછાટ નથી આપી. આજે કહેવાતા લોકો સ્વામિનારાયણ સંપ્રદાયના ઘણા બધા આશ્રિતો જે કંઈક કરે છે એ મહારાજની આજ્ઞાથી વિરુદ્ધ છે. સ્ત્રીને પુરુષની મર્યાદામાં, સાધુના ધર્મનિયમમાં શ્રીજી મહારાજે સત્સંગમાં આવી પહેલું કાર્ય કર્યું, ગોખલો બુરાયો. ખબર છે ને તમને? ટૂંકમાં કહું છું, તમે જાણો છો. બેનો સાથે વાત કરવાની વાત તો દૂર. બેનો જે બાજુ હોય દિશામાં દ્રષ્ટિ પણ ન થવી જોઈએ, આવી કડક મર્યાદા કરી ગોખલો પુરાવી દીધો. સાંજે સભા ચાલતી હતી, મુક્તાનંદ સ્વામી સભામાંથી ઉભા થઈ ગયા. કેમ? સ્ત્રીને પુરુષ બાજુ બાજુમાં બેસી, ભેગા બેસી રામકથા સાંભળે ત્યાં રામ ન હોય, કામ હોય બાપજી. મુક્તાનંદ સ્વામી ચોકી ગયા. છોટે મુંહ બડી બાત, હજી કાલના આવેલા નીલકંઠ વર્ણી આટલી મોટી વાત, પણ મુક્તાનંદ સ્વામીને પણ વંદન કરવાનું મન થાય, એમણે વાતને સ્વીકારી લીધી. નીલકંઠ વર્ણીએ આવી વાત જ્યાં જ્યાં સંતોને કરી છે ને, સાધુઓ મારી નાખવા તૈયાર થયા છે. દક્ષિણ ભારતના જીયર સ્વામી શ્રીજી મહારાજને સાધુ થઈ જવાની ઈચ્છા થઈ, એટલો પવિત્ર ધાર્મિક આશ્રમ હતો, પણ બેનો ભાઈની મર્યાદા બહુ છૂટછાટ હતી. શ્રીજી મહારાજ એકવાર કડક થઈને કીધું, મહારાજને રાત્રે ભાગી જવું પડ્યું છે. સત્યને સાંભળવું એટલે હું કહું છું ને, એ બહુ અઘરું છે. સાંભળ્યા પછી સમજવું એના કરતા અઘરું છે, અને સમજ્યા પછી સહન કરવું એ તો પૂરું થઈ ગયું. મુક્તાનંદ સ્વામીએ પણ સ્ત્રીને પુરુષોની સભા છૂટી કરી. શ્રીજી મહારાજે શું કાર્યો કર્યા, એ રીત જ્યાં છે ત્યાં મહારાજ પ્રગટ છે, એવી રીત જ્યાં નથી ત્યાં સમજી લેવું. ત્યાં તમે પૈસા બૈસા આપશો, સેવા બેવા કરશો, હાથ બાથ જોડશો, પગ પગ દબાવશો, એ બધું સમજી લો તમે ને તમારા. શ્રીજી મહારાજની આ બધી રીતો હતી. કેટલી વાતો તમને કરવી. શ્રીજી મહારાજે કળિયુગમાં સતયુગની સ્થાપના કરી. થોડું વાંચી લઈએ. તેમજ તેમના આશ્રિતો જે ગ્રહસ્થ હતા, સાધુઓ માટે નહીં ગ્રહસ્થો માટે પણ, તેઓ પણ મોટા ધનવાન છે, છતાં તેમાંથી કોઈ પણ ક્યારેય દારૂના પીઠામાં આવ્યા નથી. આવા તો ધર્મનિષ્ઠ છે. અમદાવાદની સરકાર જે નોંધ લે છે એ લખાય છે અહીંયા. હા સાંભળજો સ્વામિનારાયણના હરિભગત તમે બધા છો ને, આ તમારા માટે વાત છે. ક્યારે ભાંડ ભવાઈ દેખતા નથી, એક સરખી રીતથી રહે છે. બધાના કપાળમાં ચાંદલો સરખો હોય, બધાના ગળામાં કંઠી સરખી હોય. ભગવાન સ્વામિનારાયણે શું જીવનનું સ્ટાન્ડર્ડ આપ્યું છે આપણને. અને ધર્મન મર્યાદામાં ન રહે તેનો તેઓ ત્યાગ કરી દે છે, એની સાથે મિત્રતા નથી રાખતા. લો એ રીતે તે સહુમાં એક સરખો અનુરાગ છે. વાહ ભાઈ વાહ, એક સરખી રીત, એક સરખી વાત, એક સરખો ધર્મ, એક સરખા રીતિ રિવાજ. ભગવાન સ્વામિનારાયણને કરોડ કરોડ વંદન કરવાનું મન થાય. ધન્ય હો ધર્મ ધ્વજ રોપિયો, એ સમયે સ્વામિનારાયણે પ્રગટ થઈને આવું કામ મહારાજે કર્યું. આવું કામ ભાંગ ધતુરો વગેરે કેફી પદાર્થનો ત્યાગ કરે છે. આજે એવો દુનિયામાં કયો મત છે
જેને ફેલમાં રાગને એવું બતાવો તમે? અમારા રાજ્યના પણ ધન્ય ભાગ છે આવા પુરુષ અહીં પ્રગટ્યા, તેઓ જે મદદ માગે તો અમારે આપવાની જ છે, આવો અમારો મનનો વિચાર છે. રાજાના રાજ્યનો સ્થિરવાસ ન હોય, રાજ્ય તો આજે છે ને કાલે નથી રહેવાનું. દારૂ માંસાદિક ત્યાગરૂપ સનાતન ધર્મનો વાસ સ્થિર છે, ધર્મ નિત્ય છે, ધર્મ શાશ્વત છે. પૃથ્વી રહેશે ત્યાં સુધી ધર્મ રહેશે, અને ધર્મ રહેશે ત્યાં સુધી જ પૃથ્વી રહેશે. આ પૃથ્વીમાંથી સદંતર ધર્મ નાશ પામશે, તે દિવસે આખી પૃથ્વી પણ નાશ પામવાની. ચારે યુગમાં રહે છે, જ્યારે સત્પુરુષ દેહ ધારે છે ત્યારે સમગ્ર અધર્મનો નાશ કરે છે. સત્પુરુષોએ પ્રવર્તાવેલા મતને તો બ્રહ્માદિક પણ હટાવી શકતા નથી લો. પશુની જેમ વિષયમાં રાજતા બીજા પામરની શું વાત કરવી? તમે બધા એમ બોલો છો કે આ સ્વામિનારાયણ હમણાંના છે, આજકાલના છે, પણ અમે તમને કહીએ છીએ, તમે તો બધા સનાતન ધર્મવાળા છો, તો તમારો સનાતન ધર્મ કેવો છે એમને બતાવો લો. સરકાર ખીજાણી પણ ખરી હોય, અમને લખીને બતાવો, જેનાથી અમને તેની ખબર પડે. વેદોને, ભાગવતને, ગીતાને અમે માનીએ છીએ. સ્વામિનારાયણ સિવાયના તમે જેટલા વૈષ્ણવો કે સેવો કે શક્તિપંથી જે જે સંપ્રદાયવાળા હો, તે બધા પોતાના ધર્મને લખીને લાવો. તમારા ધર્મમાં મોક્ષની બાબત જે સિદ્ધાંત હોય તે બતાવો. કેમ જે સ્વામિનારાયણ ધર્મ સિવાયના બીજા અનેક ધર્મો છે, તેમાં ઘણા કહેવાતા પંથવાળા પુરુષો નારી માટે નાક કપાવે છે, તે રીતે જ પુરુષને માટે નારી ભાઈ બહેન થતા હોય તો પણ ખુવાર થઈ જાય છે. જે મા દીકરો કહેવાતા હોય તેમાં પણ દોષ આવી જાય છે. કેટલાક સ્વયં ગુરુ શિષ્યની સ્ત્રીને કામવાસનાથી ભોગવે છે. જેટલા જૂના મત સંપ્રદાયો કહેવાય છે તેમાંથી એક પણ સંપૂર્ણ દોષ રહીત દેખાતો નથી. અદ્ભુત વાત કરે છે, હજી ઘણી બધી વાત છે. મહારાજની બે ત્રણ વાતો તો જાણવા જેવી છે જ, એટલે આપણે આગળ આવતીકાલે વાંચીશું થોડું. આ સત્સંગ શું છે, મહારાજે શા માટે આ સત્સંગની સ્થાપના કરી છે, ઘણી વાર હરિભક્તોને નથી ખબર હોતી. ખાલી અહીંસો અહીંસો, ખાલી મોટા હાર, માન અને પાન, એમાં એમાં આપણો સત્સંગ પૂરો થઈ જાય છે. બસ ઝાકમ જોળ એ સત્સંગ નથી, આલિશાન મંદિરો એ સત્સંગ નથી, સત્સંગ હૃદયમાંથી પરિવર્તન થાય એ છે. આ બધી વાતો આપણે સાંભળશું આવતીકાલે, થોડી બધાને જણાવવાનું. જે મહારાજની વાતો આપણે કરીએ છીએ, મહિમા ગાઈએ છીએ, એ આપણા આરાધ્ય ઈષ્ટદેવ સર્વોપરી હરિકૃષ્ણ મહારાજ આ પૃથ્વી ઉપર પ્રગટ થયા, જન્મ ધારણ કર્યો, અજન્મા હોવા છતાં આપણા ઉપર અપાર કરુણા કરીને જન્મ ધારણ કર્યો, છપ્પયામાં પ્રગટ થયા. એ ઘડી, એ મંગલમય દિવસ, એને 236 વર્ષ પૂરા થશે આવતા મહિને એપ્રિલ મહિનાની 5મી તારીખે. 5મી એપ્રિલ એટલે ભગવાન સ્વામિનારાયણનો 236મો જન્મદિવસ. તો એ નિમિત્તે જેટલું થાય એટલું ભજન કરજો. હમણાં ઘણા ભક્તોને મેં કહ્યું 236 માળા કરો, 236 વંદના પાઠ કરો, 236 જનમંગલ કરો, 236 તમને જે મનમાં આવે બરાબર 236નો આંકડો રાખી કરજો, બીજા પાસે કરાવજો. ભગવાનના જન્મદિવસ નિમિત્તે જેટલું ભજન કરીશું ને મહારાજ રાજી થશે. એમની જન્મદિવસે આપણે ભેટ આપી કહેવાશે ભજનની, અને એ ભેટથી મહારાજ આપણા ઉપર અપાર કરુણા કરશે. તો તમે બધા યાદ રાખજો. અને એક બીજી વાત કરવાની, આપણા લોયાધામ પરિવારના એક યુવાન, એને એવો અસાધ્ય રોગ થયો છે, ખૂબ પીડાય છે, ખૂબ દુઃખી થઈ રહ્યા છે, જેની કોઈ દવા પણ દેખાતી નથી. તો તમે બધા ભક્તો આજે અથવા આવતીકાલે એક માળા કરીને આ નાના ભક્ત માટે મોટી પ્રાર્થના કરજો. મહારાજ એમનું સારું કરે, મહારાજ એમનું રૂડું કરે. યુવાન છે પણ શરીરમાં અસાધ્ય રોગ, તમે સાંભળો તમારા રૂવાડા ઊભા થઈ જાય. આપણને એમ થાય કેવા કેવા રોગો હોય છે, ત્યારે વાલા ભક્તો આપણે પ્રાર્થના કરીએ મહારાજ એમને સારું કરે. એટલી બધા ભક્તો જરૂરથી કાલે પ્રાર્થના કરજો, માળા કરજો. બધાને જય સ્વામિનારાયણ. બોલો ઘનશ્યામ મહારાજની જય.